આતંકવાદી જૂથના કેડરમાં ગુપ્ત દસ્તાવેજો લીક એનઆઈએ પોતાના જ અધિકારીની કરી ધરપકડ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરે એ તોયબાના એક સભ્યને ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના આરોપમાં શુક્રવારે તેના પૂર્વ પોલીસ અધ્યક્ષ અને આઈપીએસ અધિકારી અરવિંદ દિગ્વિજયની નેગીની ધરપકડ કરી છે એજન્સીના પ્રવક્તાએ આ માહિતી આપી હતી ભારતીય પોલીસ સેવાના બે હજાર અગિયારની બેચમાં બઢતી પામેલા નેગીની એનઆઈએ દ્વારા નોંધાયેલા કેસના સંદર્ભમાં ગયા વર્ષે છ નવેમ્બરમાં રોજ ધરપકડ કરવામાં આવી હતી આ કેસ પ્રતિબંધિત લશ્કરે તોયબાના નેટવર્કના પ્રસાર માટે સંબંધિત છે જે ભારતમાં આતંકવાદી ગતિવિધિઓના ષડયંત્ર અને ફાંસીમાં મદદ કરે છે આ પહેલા એનઆઈએ આ કેસમાં છ લોકોની ધરપકડ કરી હતી એનઆઈએ થી પરત ફર્યા બાદ શિમલામાં તૈનાત નેગીના રોલની તપાસ કરવામાં આવી અને તેમના ઘરની તલાશી લેવામાં આવી હતી તેમણે કહ્યું હતું અને એવું પણ જાણવા મળ્યું હતું કે ગોપની ગોપનીય દસ્તાવેજો નેગી દ્વારા અન્ય એક આરોપી વ્યક્તિને લીક કરવામાં આવ્યા હતા જે એલઈટી નો સભ્ય છે નેગી કાશ્મીર કેન્દ્રિત અનેક આતંકવાદી કેસોમાં મુખ્ય તપાસ કરતા હતા હાલમાં અરવિંદ દિગ્વિજય નેગી પોલીસ અધ્યક્ષ એટલે કે એસીપી એટલે કે એસપી સિમલા તરીકે તૈનાત છે